મહત્વના સમાચાર. ફિલ્મ મહારાજને લઈ હાઈકોર્ટમાં સુનાવણી. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની દલીલ, ઓટીટી માટે સેન્સર બોર્ડની મંજૂરી જરૂરી નથી. આ ફિલ્મ 1862ના કોર્ટના ચુકાદા પર આધારિત જ છે. લેખક સૌરભ શાહ દ્વારા બુક લખાઈ છે, તેના પર ફિલ્મ બની. અરજદાર 1862ના ચુકાદા 2023માં લખાયેલી બુકથી જાણકાર છે. ફિલ્મમાં અમારા પૈસા લાગેલા છે તેવું પણ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી. ફિલ્મ મહારાજને લઈ હાઈકોર્ટમાં હાલ અત્યારે સુનાવણી ચાલી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની દલીલ હતી કે ઓટીટી માટે સેન્સર બોર્ડની મંજૂરી જરૂરી નથી. આ ફિલ્મ 1862ના કોર્ટના ચુકાદા પર આધારિત છે. એટલું જ નહીં, લેખક સૌરભ શાહ દ્વારા બુક લખાઈ છે, તેના પર આ ફિલ્મ બની. અરજદાર 1862ના ચુકાદા અને લખાયેલી બુકથી જાણકાર હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે. જી તેજસ, ફિલ્મ મહારાજને લઈ અને હાઈકોર્ટમાં સુનાવણી રજૂઆત કરી, તેમાં આ તમામ મુદ્દો જે છે તે અરજદારની જાણકારીમાં હોવાની રજૂઆત કરવામાં આવી અને કોઈ પણ એડવાન્સ નોટિસ આ બાબતે આપવામાં નહોતી આવી તે પ્રકારની રજૂઆત કરવામાં આવી. ઓટીટી ફિલ્મ જ્યારે રિલીઝ થતી હોય તો સેન્સર બોર્ડની મંજૂરીની જરૂર નથી તે પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી છે. બીજી બાજુ જે લોન્ચિંગ ડેટ 14મી તારીખની હતી તે ઓલરેડી ગુમાવી ચૂક્યા છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. ત્યારે બપોર બાદ જે સુનાવણી થશે તે સંજોગોની અંદર અરજદાર પક્ષે પણ પોતાનો પક્ષ મુકાશે. બીજી બાજુ જે ફિલ્મ નિર્માતા ઉપરાંતના જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે તેમનો પણ પક્ષ મુકાશે. તમામ બાબતોને જોતા જે વચગાળાનો મનાઈ હુકમ અગાઉ ગુજરાત હાઈકોર્ટે જારી કર્યો હતો તે ચાલુ રાખવો કે તેને આગામી સમય સુધી આગામી સુનાવણી સુધી નિયત રાખવો કે કેમ તેનો પણ નિર્ણય લેવાઈ શકે છે. પરંતુ હાલ બપોર બાદ જે સુનાવણી થશે વિસ્તૃત સુનાવણી લગભગ 5 વાગ્યા સુધી ચાલે તેવી શક્યતા છે. તેવા સંજોગોની અંદર જે કોર્ટના અવલોકનના નિર્દેશો છે તે ઘણા મહત્વના બની રહેનાર છે. જી તેજસ, સમગ્ર માહિતી બદલ આભાર.